नमस्कार विद्यार्थी मित्रों, हूँ अरविंद सोनग्रा, धोरण 10 विज्ञान एंड टेक्नोलॉजी, प्रकरण नंबर 6 जैविक प्रक्रियाओ, जेमा आपणे आगळ सजीवो केवी रीते पोषण मेळवे छे एमां आपणे बे प्रकारना सजीवोनी वात करी हती। एककोषीय सजीव अने एक बहुकोषीय सजीवो, जेमा आपणे एककोषीय सजीवोमां अमीबामां पोषण अने पेरामिशियममां पोषण पद्धति भणी गया छे। आजे आपणे बहुकोषीय सजीवो जे के मनुष्य એ કેવી રીતે પોષણ મેળવે, મનુષ્યની શરીરની અંદર ખોરાક લેવામાં કેવી રીતે આવે છે, કેવી રીતે એનું પાચન થાય છે, કઈ જગ્યાએ એનું સંપૂર્ણ પાચન થશે, એના વિશે આપણે અભ્યાસ કરીશું। આ એક લોંગ પ્રશ્ન છે, એટલે કે મોટો, અને એમાંથી આખે આખો પ્રશ્ન બહુ ઓછો પૂછાય છે, પણ એના અમુક ભાગો પૂછાય કે મનુષ્યના પાચનતંત્રમાં જઠરનું કાર્ય જણાવો, નાના આંતરડાનું કાર્ય જણાવો। તો આવો જ એક આપણે આજે પ્રશ્ન ચાલુ કરીએ કે મનુષ્યનું પાચન તંત્ર, એમાં પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે મનુષ્યનું પાચન તંત્રમાં પાચન નળીઓ કેટલી, એને સહાય કરનારી ગ્રંથિઓ કેટલી, આ બધી આપણને પહેલાં ખબર હોવી જોઈએ। તો મનુષ્યના પાચન તંત્રમાં પહેલાં તો એ શેનું બનેલું છે ને એ આપણે જોઈએ। તો મનુષ્યનું પાચન તંત્ર પાચન નળી અને સહાયક ગ્રંથિઓનું બનેલું છે। પાચન નળી એટલે પાચન કરવાવાળી નળી, કે જેમાં ખોરાક જાય એટલે એ ખોરાકનું પાચન કરાવતી, અને સહાયક ગ્રંથિ એટલે હેલ્પ કરવાવાળી, મદદ કરવાવાળી, એટલે પાચન નળીમાં ખોરાક આવે કે તરત એને પાચન કરવામાં મદદ કરાવતી હોય એવી ગ્રંથિને કહેવાય સહાયક ગ્રંથિ। તો આપણને એ ખબર પડી કે મનુષ્યનું પાચન તંત્ર રહ્યું એ બે વસ્તુનું બનેલું હતું, પાચન નળી અને સહાયક ગ્રંથિ। તો આપણો પહેલો પોઈન્ટ શું લખાય કે મનુષ્યનું પાચન તંત્ર પાચન નળી અને સહાયક ગ્રંથિઓનું બનેલું છે। હવે એ ખબર પડી પાચન નળીની બનેલી, પણ પાચન નળીઓ છે કેટલી? તો મનુષ્યના પાચન તંત્રમાં કુલ 5 પાચન નળીઓ છે। તો પાચન નળી તો 1 મુખ, 2 અન્નળી, 3 જઠર, 4 નાનું આંતરડું અને 5 મોટું આંતરડું। અને આ હંમેશા છે ને આપણે લાઇનમાં જ લખવા પડે, કેમ? કારણ કે આપણે જે ખોરાક ખાઈએ એ પહેલાને પહેલાં આપણે મુખમાં મૂકીએ છીએ, મુખમાંથી અન્નળીમાં જાય, અન્નળીમાંથી જઠરમાં જાય, જઠરથી નાના આંતરડામાં અને ત્યાંથી મોટા આંતરડામાં પહોંચે। એટલે આપણે ગમે ત્યારે લખવા બેસી અથવા કોઈ આપણને પૂછે કે મનુષ્યના શરીરમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય, તો આપણે એને લાઇનમાં જ લખવા પડે, મુખ અન્નળી જઠર નાનું આંતરડું અને મોટું આંતરડું। તો મનુષ્યની પાચન નળીઓ કેટલી થઈ? તો કે 5, મુખ અન્નળી જઠર નાનું આંતરડું અને મોટું આંતરડું। હવે આ 5 પાચન નળીઓમાં જ્યારે ખોરાક આગળ વધતો જતો હોય એ દરમિયાન ખોરાકનું પાચન કરવામાં મદદ કરવાવાળી ગ્રંથિઓ પણ હોય, જેને બોલાય સહાયક ગ્રંથિઓ। તો સહાયક ગ્રંથિઓ કેટલી? તો કે 3, 1 લાળ ગ્રંથિ, 1 યકૃત અને 1 સ્વાદુપિંડ। તો પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે સહાયક ગ્રંથિઓ કેટલી, તો 3, કઈ કઈ? લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ। એમાં લાળ ગ્રંથિ રહી એ મુખમાં આવેલી હોય, કે જેવી આપણે ખોરાક મુખમાં મૂકીને કે તરત જ પોચો થઈ જતો હોય, ભીનો થઈ જતો હોય અને એને આપણે સહેલાઈથી ગળી શકતા હોય। ઉદાહરણ આપણે જોતા હોય કે દાખલા તરીકે એક ચોકલેટ લઈ અને એને આપણે ડાયરેક્ટ ગળે મૂકીએ અને આપણે ઉતારીએ ને તો ગળે અટકી જશે, પણ જો આપણે એને થોડીવાર મોઢામાં રાખીએ, એની ભેગું લાળ ભેળવી દઈએ અને પછી આપણે એને ઉતારીએ તો નોર્મલી એ અંદર ઉતરી જશે। તો એનો મતલબ એ ખોરાકને આગળ સરળતાથી આગળ કોને વહન કરાયું? તો કે લાળ ગ્રંથિએ। તો ખોરાકનું પાચન કરવામાં મદદ કરતી હોય એવી ગ્રંથિઓને સહાયક ગ્રંથિ કહેવાય, અને એ 3 છે, લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ। મુખથી મળદ્વાર સુધી લંબાયેલા નળીને પાચન નળી કહેવાય। હવે પાચન નળીઓ કહેવાય કોને? તો મુખથી મળદ્વાર સુધી, એટલે આપણા મુખથી એટલે કે મોઢાથી, મળદ્વાર એટલે કે મોટા આંતરડા પછી એક મળાશય આવે અને એ મળાશયમાંથી મળ વાટે આપણે જે અપાચિત ખોરાક હોય
એને બહાર કાઢતા હોઈએ છીએ. તો એ મુખથી લઈ અને મળ દ્વાર સુધી એક શરીરની અંદર એક નળી છે કે જેની અંદર આ બધી નળીઓ એકબીજા હારે જોડેલી જ હોય, કે મુખ હારે નળી જોડેલી હોય, અન્નળી હારે જઠર, જઠર હારે નાનું આંતરડું, નાના આંતરડા હારે મોટું આંતરડું, એના હારે આ ત્રણેય સહાયક ગ્રંથિઓ એકબીજી જોડેલી હોય. તો આ મુખથી ઠેઠ નાના મોટું આંતરડું, મોટા આંતરડાથી મળ દ્વાર સુધીનો એક લાંબી જે નળી રહે ને એને બોલાય આપણી પાચન નળી. તો પહેલાં તો પાચન નળી કોને કહેવાય? તો મુખથી મળ દ્વાર સુધી લંબાયેલી નળીને પાચન નળી કહેવાય છે. આવો એક ટૂંકો પણ પ્રશ્ન પૂછી શકે કે મુખથી મળ દ્વાર સુધી લંબાયેલા ભાગને શું કહેવાય? તો પાચન નળી. તો પાચન નળી કોને કહેવાય એ ખબર પડી ગઈ. તો આપણે આ મનુષ્યના પાચન તંત્રમાં આપણે કેટલું અત્યારે હજી જોયું? તો પહેલાં એ જોયું કે મનુષ્યના પાચન તંત્રમાં મનુષ્યનું પાચન તંત્ર પાચન નળીઓ અને સહાયક ગ્રંથિનું બનેલું છે. સહાયક પાચન નળીઓ તો કે મુખ, અન્નળી, જઠ્ઠા, નાનું આંતરડું, મોટું આંતરડું. સહાયક ગ્રંથિઓ તો કે લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ. ઉપરાંત તો મુખથી મળદ્વાર સુધી લંબાયેલી લાંબી નળીને પાચન નળી કહેવાય છે. આપણે વિવિધ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ. હવે આગળ જોઈએ આપણે તો આપણે વિવિધ પ્રકારનો ખોરાક ખાઈએ. આપણને ખબર છે આપણે બધો જુદો જુદો ખોરાક ખાઈએ, કે માંસવાળું ખાઈએ, ઘાસવાળું ખાઈએ, કે વનસ્પતિની નીપજોવાળું આપણે ખાઈએ છીએ. તો એમાંય પાછું આપણે માની લો કે આપણે માંસ તો નથી ખાતા, પણ વનસ્પતિની નીપજ કે શાકાહારી કે ઘાસમાંથી બનેલી વસ્તુઓ આપણે ખાતા, તો એમાંય અલગ અલગ કોઈ કાર્બોદિતવાળું ખાઈએ, કોઈ પ્રોટીનવાળું ખાઈએ. દાખલા તરીકે આપણે ઘઉં ખાઈએ તો કાર્બોદિતનું પ્રમાણ છે, ભાત ખાઈએ તો કાર્બોદિતનું પ્રમાણ છે, ચણા મગ ખાઈએ તો પ્રોટીનનું પ્રમાણ છે. ઉપરાંત તો કે શાકભાજી ખાઈએ તો વિટામિનોનું પ્રમાણ હોય એમાં વધારે. તો આપણે વિવિધ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ. આ ખોરાક પાચન માર્ગમાં પસાર થાય ત્યારે નૈસર્ગિક રીતે નાના કણોમાં રૂપાંતર થવાની ક્રિયા થાય. હવે જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ પણ આપણે વિવિધ પ્રકારનો એટલે જુદો જુદો ખોરાક ખાઈએ, જુદી જુદી વસ્તુ ધરાવતો ખોરાક ખાઈએ, તો જ્યારે આપણી આ પાચન નળીઓમાંથી શરીરમાં પાચન નળીઓમાંથી પસાર થશે ત્યારે એનું નૈસર્ગિક રીતે એટલે કુદરતી રીતે એનું નાના 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 કણોમાં શું થઈ જશે? રૂપાંતર થાય છે. આપણે ઘણીવાર નોર્મલી જોતા હોય, જમવા બેઠા હોય તો આપણે મોટા મોટા બટકે ઘણું બધું ખાઈ જતા હોય, પણ ખાઈ ગયા પછી થોડા સમય પછી આપણને વોમિંગ થાય, ઉલટી થાય. તો તમે જુઓ તો તમે જેવડા બટકા ખાધા હતા એવડા જ બટકા બહાર નહીં આવે, હાવ ઝીણા ઝીણા બટકા બહાર આવશે. તો એનો મતલબ શું થયું? તો જ્યારે એ ખોરાક અંદર ગયો ને એ દરમિયાન અંદર કંઈક કુદરતી ક્રિયા થઈ, એટલે કે એનું પાચન થયું, અને એ પાચન દરમિયાન એનું નાના નાના કણોમાં રૂપાંતર થઈ ગયું. તો એવી જ રીતે આપણે વિવિધ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ. આ ખોરાક પાચન માર્ગમાંથી પસાર થાય એટલે પાચન નળીઓમાંથી જ્યારે એ પસાર થાય ત્યારે નૈસર્ગિક રીતે, ત્યારે કુદરતી રીતે એનું નાના નાના કણોમાં રૂપાંતર થવાની ક્રિયા થશે, અને એનું ઝીણા નાના નાના ટુકડાઓમાં શું થઈ જશે? રૂપાંતર થશે. પહેલું હવે જોઈએ આપણે કે મુખ, પાચન નળીનો પહેલો પ્રકાર આપણે ચાલુ કરીએ મુખ. તો મુખ શું? તો મુખમાં દાંત વડે ખોરાક ચાવતા નાના ટુકડાઓમાં રૂપાંતર થાય. હવે તો એક વસ્તુ એ કે મુખ એટલે આપણી મુખા ગુહા, એટલે મુખની આ ગુફા છે, એની અંદર તો કે બે ત્રણ વસ્તુ રહેલી છે, એક દાંત, એક જીભ અને એક લાળ ગ્રંથિ રહેલી. એમાં દાંત શું કામ આવે? તો કોઈને બટકા ભરવા નહીં. એ શું કામ આવે? તો દાંત રહ્યું ને એ મુખમાં દાંત વડે ખોરાક ચાવતા નાના નાના ટુકડામાં રૂપાંતર થઈ જાય. એટલે આપણને ખબર છે કે આપણે કોઈ વસ્તુ ખાવા બેહી ને એટલે આપણે દાંતેથી એને કાપતા હોય, કાપ્યા પછી આપણે એને દાંત દાઢોથી નાના નાના ટુકડાઓમાં નાના નાના કણોમાં દબાવી અને એનું રૂપાંતર કરાવતા હોય. તો દાંત રહ્યું મુખાગૃહમાં, મુખની અંદર દાંત શું કામ, શું કાર્ય કરશે? તો દાંતરીઓ એ ખોરાકને નાના નાના ટુકડાઓમાં રૂપાંતર કરશે. લાળ ગ્રંથિમાંથી સ્ત્રવતા લાળ રસ વડે ખોરાક પોચો અને ભીનો થશે. બીજું, મુખે ખોરાકને નાના નાના ટુકડામાં કાપ્યા, હવે એ દરમિયાનીમાં લાળ ગ્રંથિ છે આપણે અહીંયા ગાલપાય બંને બાજુ, એમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય, એટલે લાળ ગ્રંથિમાંથી એક પાણી જેવું પ્રવાહી બહાર આવશે, એને બોલાય લાળ રસ. તો એ લાળ રસ રહ્યો એ ખોરાકને ભીનો અને પોચો કરશે, એટલે કે
कठण खोराक होय तो एने पोचो बनावशे अने भीनो करशे एटले एने थोड़ो एवो नॉर्मली उपर प्रवाही लागशे एटले ई पोचू बनी जाय तो भीनो अने पोचो थशे अने लाळ रस्य एमाइलेज उत्सेचक खोराकना जटिल अणुनो स्टार्चमां संक्रामक विघटन करशे। तो पहला तो ई खबर होवी जोईए के लाळ रसनी अंदर कयो उत्सेचक होय तो एमाइलेज। ने विद्यार्थी मित्रों आ खासी वार एक्जाम में पण पूछी गयेलो छे के लाळ रस्य अथवा लाळ ग्रंथिमांथी स्त्रवता लाळ रसमां कयो उत्सेचक होय तो एमाइलेज। हवे शुं काम आवे तो ए उत्सेचक खोराकमां जटिल अणुનું સ્ટાર્ચનું સંક્રામક વિઘટન કરશે। તો ખોરાકની અંદર જે સ્ટાર્ચ હોય સમજો તો એ સ્ટાર્ચ રહ્યો એનું સંક્રામક એટલે ગળડા પદાર્થમાં એનું શું કરાવવા નાખશે રૂપાંતર। એક અહીંયા એક પ્રક્રિયા અનુસાર એક તમને એમસીક્યુ પૂછી શકે કે સ્ટાર્ચ રિયુ એનું માલ્ટોજ એટલે કે શર્કરા એક ગળડો પદાર્થ એમાં સેના દ્વારા એનું રૂપાંતર થાય તો કે એમાઇલેજ દ્વારા। એમાઇલેજ દ્વારા કોનું માલ્ટોજ અથવા શર્કરામાં રૂપાંતર થાય તો કે સ્ટાર્ચનું। સ્ટાર્ચનું એમાઇલેજ દ્વારા શેમાં રૂપાંતર થાય તો કે માલ્ટોજ અથવા શર્કરામાં। તો આ કેની મદદથી આ શર્કરામાં રૂપાંતર થયું સ્ટાર્ચનું તો કે એમાઇલેજ। એમાઇલેજ કેમાં હતો તો કે લાળ રસ્ય। લાળ રસ ક્યાંથી આવ્યો તો કે લાળ ગ્રંથિમાંથી। એટલે પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે મુખમાં લાળ ગ્રંથિ કામ શું આવે એનું કાર્ય શું। તો લાળ ગ્રંથિમાંથી સ્ત્રવતો લાળ રસ રહ્યો એ ખોરાકને ભીનો કરે અને પોચો બનાવે એ ઉપરાંત લાળ રસમાં એક ઉત્સેચક આવેલો હોય એમાઇલેજ એ ઉત્સેચકની મદદથી ખોરાકની અંદર જે જટિલ સ્ટાર્ચનું પ્રમાણ હોય એનું માલ્ટોજ બોલાય અથવા શર્કરામાં એનું શું થશે રૂપાંતર। તો આ મુદ્દો રહ્યો એને શોર્ટમાં આપણે પ્રક્રિયા લખવી પડે સ્ટાર્ચ લાળ રસ્ય એમાઇલેજ એટલે ખોરાકમાં રહેલા સ્ટાર્ચ રહ્યો એની અંદર લાળ રસ્ય એમાઇલેજ એટલે લાળ રસનો એમાઇલેજ ભરશે એ દરમિયાન એનું માલ્ટોજ અથવા શર્કરામાં શું થશે રૂપાંતર થશે। તો આ મુખની અંદર આવેલી બે વસ્તુ આપણે ભણ્યા એક ભણ્યા દાંત તો દાંત રીવી ખોરાકને ચાવશે એ દરમિયાન એનું નાના નાના ટુકડામાં રૂપાંતર કરશે। પછી આવ્યું લાળ ગ્રંથિ મુખમાં રહેલી તો એ લાળ ગ્રંથિમાંથી લાળ રસનો સ્ત્રાવ થશે અને લાળ રસી ખોરાકને ભીનો અને પોચો કરશે એ ભીનો ને તો જીભ રહ્યો એ ખોરાકને એક ભાગમાંથી બીજા ભાગમાં બીજા ભાગમાંથી આ પહેલા ભાગમાં લઈ જશે એ દરમિયાન અંદર લાળ રી એ ખોરાક સાથે મિશ્ર થઈ જશે। તો ખોરાક ચાવવાની ક્રિયા દરમિયાન માંસલ જીભ ખોરાકને લાળ રસ સાથે સંપૂર્ણ મિશ્ર કરશે। તો જીભનું કાર્ય મુખની અંદર આવેલું જીભનું કાર્ય શું તો જીભ એ ખોરાકને લાળ સાથે ભેરવે છે અને એ ખબર હોવી જોઈએ જીભ એ કેવી છે તો માંસલ જીભ એટલે માંસની બનેલી છે કે જેની અંદર હડકું હોતું નથી। તો ખોરાક ચાવવાની ક્રિયા દરમિયાન માંસલ જીભ ખોરાકને લાળ રસ સાથે મિશ્ર કરે છે। પાચન માર્ગના અસ્તરમાં રહેલા સ્નાયુઓના લયબંધ સંકોચનથી ખોરાક નીચેની દિશામાં આગળ વધશે। હવે આપણું આ મુખ રહ્યું એક પાચન નળી છે એની અંદર એના જે સ્નાયુ અંદરના રહ્યા એ લયબંધ સંકોચન કરે। લયબંધ સંકોચન એટલે થોડી વાર સંકોચાય થોડી વાર વિકોચાય એટલે છૂટા પડે લાંબા થાય અને ભેગા થાય અને લાંબુ ભેગું થવાથી એ સંકોચન લયબંધ સંકોચનના કારણે ખોરાક રહ્યો એ આગળની એટલે કે હવે મુખથી એની નીચેની દિશા તરફ એ આગળ વધશે એટલે મુખમાંથી નીચે તરફ જશે એટલે પાચન માર્ગના અસ્તરમાં એટલે પાચનના મુખનું પાચન નળીનું જે અસ્તર અંદરનું હશે એ અસ્તરમાં રહેલા સ્નાયુઓના લયબંધ એટલે અંદરના સ્નાયુઓ લયબંધ સંકોચન કરશે ઘડીક ભેગા થશે છૂટા પડશે ભેગા થશે છૂટા પડશે એ લયબંધ સંકોચનથી ખોરાક નીચેની દિશામાં આગળ વધશે અને ખોરાક મુખમાંથી નીચે તરફ જાય છે અને આ સંકોચન દરેક ભાગમાં થશે। આ જે મુખમાં એના સ્નાયુ સંકોચન કરી અને ખોરાકને આગળ લઈ જશે એમ હવે એ ખોરાક આગળ બીજા પાચન નળીમાં જશે તો અહીંયા પણ લયબંધ સંકોચન થઈ અને એ આગળના ભાગમાં જશે એટલે ખોરાક તો કે સંકોચન દરેક ભાગમાં થાય છે અને ખોરાક અન્નળીમાં પહોંચશે અને હવે ખોરાક મુખમાંથી ક્યાં જશે અન્નળીમાં પહોંચશે। હવે તો આપણે જોયું આટલું કે મનુષ્યનું પાચન તંત્ર રહ્યું એની અંદર તો કે આપણને પહેલા એ ખબર પડી કે એ પાચન નળી અને સહાયક ગ્રંથિનું બનેલું હતું પછી પાચન નળીઓ પાંચ હતી મુખ અન્નળી જઠર નાનું આંતરડું મોટું આંતરડું સહાયક ગ્રંથિઓ તો કે ત્રણ હતી એક લાળ ગ્રંથિ યકૃત અને સ્વાદુપિંડ પછી આપણે આગળ જોયું કે મુખથી મળાશય દ્વારા મળાશ
એટલે કે મળદ્વાર સુધીનો જે લંબાયેલો એક નળી જેવો ભાગ છે જેને પાચન નળી કહેવામાં આવે છે. એ ઉપરાંત તો આપણે વિવિધ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ, આ ખોરાક રહ્યો એની અંદર તો કે પાચન નળી માર્ગમાંથી જ્યારે પસાર થશે ત્યારે એનું નાના નાના કણોમાં રૂપાંતર થાય છે. પછી આપણે જોયું મુખ, તો મુખ રહ્યું એ ત્રણ વસ્તુનું બનેલું છે, એક દાંત, એક લાળ ગ્રંથિ અને એક તો કે જીભ. એમાં દાંતનું કાર્ય તો કે મુખમાં દાંત વડે ખોરાકને ચાવવાથી નાના નાના ટુકડામાં રૂપાંતર થશે. લાળ ગ્રંથિ તો કે એમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય છે જે ખોરાકને ભીનો અને પોચો બનાવશે. એ ઉપરાંત લાળ રસની અંદર એક એમાઇલેજ નામનો ઉત્સેચક હોય જે ખોરાકમાં રહેલા જટિલ અણુ કે સ્ટાચ રહ્યો એનું માલ્ટોજમાં એટલે શર્કરામાં રૂપાંતર કરશે. એ ઉપરાંત જીભ તો કે ખોરાક રીવ એને ખોરાક ચાવવાની ક્રિયા દરમિયાન માંસલ જીભ એટલે માંસની બનેલી જે જીભ રહી એ શું કરશે તો કે ખોરાકને લાળ રસ સાથે ભેળવશે. અને છેલ્લે પાચન માર્ગના અસ્તરમાં રહેલા સ્નાયુઓ એટલે પાચન આ મુખના પાચન નળી રહી આ મુખની એની અંદરનું અસ્તર જે રહ્યું એની અંદર રહેલા સ્નાયુ લયબંધ સંકોચન કરશે, ઘડીક વિકોચાય છે, સંકોચાય છે, છૂટા પડશે અને એના કારણે ખોરાક આગળની દિશામાં એટલે નીચે તરફ વહન કરશે અને સંકોચન દરેક ભાગમાં થશે અને ખોરાક હવે મુખમાંથી અન્નળીમાં જશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મનુષ્યના પાચન તંત્રમાં એક પાચન નળી વિશે ભણ્યા મુખ.